સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. મિત્રો આજે લેવાયેલી ગુજરાત હાઈકોર્ટની જે પીયુનું પેપર સોલ્યુશન છે 2019 ની અંદર જે લેવાયેલી 17/2019 રોજ લેવાયેલી પરીક્ષાનું પેપર ફૂલી પેપર સોલ્યુશન આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને પૂરેપૂરો જોશો એટલે મિત્રો પેપર સોલ્યુશનના થોડા ઘણા ક્વેશ્ચન છે તે રહી ગયેલ છે તે અમને મળે તો કોમેન્ટ બોક્સની અંદર છે એ તમારે અમને પ્રશ્ન જણાવશો તો અમને એનો ઉત્તર છે તમને આપી દેશું. આજે લેવાયેલી ગુજરાત હાઈકોર્ટનું પેપર સોલ્યુશન જોઈએ મિત્રો. જે રહી ગયેલા પ્રશ્નો છે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવશો અને તમને કેટલા માર્ક થાય છે તે પણ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવશો. તો પહેલો પ્રશ્નની વાત કરીએ તો લીંબુમાં છે કયો એસિડ હોય છે, લીંબુ હોય છે તેની અંદર કયો એસિડ હોય છે, તો એમાં સાઇટ્રિક એસિડ છે એનો જવાબ આવતો હતો. ખૂબ જ મિત્રો પેપર સહેલું હતું, કાંઈ એવું બહુ ઇઝી નહોતું, ઇઝી પણ નહોતું, સહેલું હતું એમ પણ ઇઝી પણ નહોતું. સૌથી નાની ઉંમરમાં છે ટેસ્ટ ક્રિકેટના છે કેપ્ટન કોણ હતા, તો અજીત વાડકેર છે એ સૌથી નાની ઉંમરના છે ટેસ્ટ ક્રિકેટના છે કેપ્ટન રહી ગયેલા હતા. અલ્હાબાદનું છે એ નામ જે બદલાવવામાં આવ્યું હતું પછી તેનું નામ ચેન્જ કરી અને કયું નામ રાખવામાં આવ્યું હતું મિત્રો, તો અલ્હાબાદનું નામ છે એ પ્રયાગરાજ છે એ રાખવામાં આવ્યું હતું. એના પછી સીએનજીનું પૂરું નામ જણાવો, સીએનજીનું પૂરું નામ શું છે મિત્રો, સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસ નેચરલ ગેસ છે એ ઓળખવામાં આવે છે એનું પૂરું નામ છે. ખજુરાનું મંદિર છે ક્યાં આવેલું છે, ખજુરાનું મંદિર છે એ ક્યાં આવેલું છે એવો પ્રશ્ન પૂછાયેલો હતો, તો ખજુરાનું મંદિર છે મધ્યપ્રદેશ એમપીની અંદર આવેલું છે. ભારતના પ્રથમ નાગરિક તરીકે કોણ હોય છે, ભારતના પ્રથમ નાગરિક છે મિત્રો ભારતના રાષ્ટ્રપિતા હોય છે, ભારતના જે પ્રથમ નાગરિક છે એ ભારતના રાષ્ટ્રપિતા હોય છે. દાંડીકૂચ છે ક્યારે કરવામાં આવી હતી, દાંડીકૂચની વાત કરીએ મિત્રો તો દાંડીકૂચ છે એ 12 માર્ચ 1930 રોજ છે એ દાંડીકૂચની કરવામાં આવી હતી. એવો પ્રશ્ન એક હતો મિત્રો કે એક તોલું બરાબર કેટલા ગ્રામ થાય, આવો પ્રશ્ન આવેલો હતો કે એક તોલું બરાબર કેટલા ગ્રામ થાય, તો એક તોલું બરાબર છે 11.66 ગ્રામની આડેગાડે છે એ થાય છે. એના પછી નેક્સ્ટ પ્રશ્નની અંદર વાત કરીએ તો મિત્રો સૂર્યગ્રહણ છે એ કેવી રીતે થાય છે, એવો પ્રશ્ન આવેલો હતો કે સૂર્યગ્રહણ છે કેવી રીતે થાય, તો પૃથ્વી અને સૂર્યની વચ્ચે જ્યારે ચંદ્ર આવતું હોય છે, પૃથ્વી આ સૂર્યગ્રહણ છે મિત્રો એ કેવી રીતે થાય કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે જ્યારે ચંદ્ર આવે, આ પૃથ્વી છે અને સૂર્ય છે એની વચ્ચે જ્યારે ચંદ્ર આવે ત્યારે છે એ સૂર્યગ્રહણ થાય છે. રૂપિયાના સિક્કાનો આકાર કેવો હોય છે, હવે આપણે આ પ્રશ્નની અંદર બધા ઘણા બધા લોકો છે એ ગોટે ચડી ગયા હશે મિત્રો, કારણ કે રૂપિયાના સિક્કાનો આકાર છે નળાકાર હોય છે, આપણે ગોળ જ સમજી બેસીએ છીએ કારણ કે રૂપિયાનો સિક્કો છે ગોળ હોય છે એટલે, પણ એનો આકાર છે મિત્રો એ કેવો હોય છે નળાકાર હોય છે, એનો જવાબ આવે છે નળાકાર હોય છે. તાજેતરમાં સૌથી મોટી નોટ ઉપર, તાજેતરમાં સૌથી મોટી નોટ એટલે કે 100 થી ઉપરની નોટ, આ પ્રશ્ન એવો હતો મિત્રો કે તાજેતરમાં સૌથી મોટી નોટ એટલે કે 100 થી ઉપરની નોટની ઉપર છે એ કયા દેશે પ્રતિબંધ મૂક્યો, આપણે ભારતની અંદર જે ગુજરાતની અંદર પણ પ્રતિબંધ આવ્યો નોટબંધીનો, એવી રીતે જે આપણે તાજેતરમાં સૌથી મોટી નોટ ઉપર છે ભારતની અંદર પ્રતિબંધ આવ્યો, એના પછી છે તાજેતરમાં સૌથી મોટી નોટ ઉપર છે એ 100 રૂપિયાની નોટ ઉપર કોને પ્રતિબંધ મૂક્યો, તો કે નેપાળ છે. બજેટ 2019 છે એ કોણે રજૂ કર્યું હતું, આ પ્રશ્ન હતો એ પણ પ્રશ્ન હતો, બજેટ 2019 છે કોણે રજૂ કર્યું હતું, બજેટ 2019 છે મિત્રો પિયુષ ગોહલે છે રજૂ કર્યું હતું, બજેટ જે આ 2019નું હાલનું આવ્યું છે એ પિયુષ ગોહલે રજૂ કર્યું હતું. તાનારી મહોત્સવ છે એ ક્યાં ઉજવવામાં આવ્યો હતો, તાનારી મહોત્સવ છે એ ક્યાં ઉજવવામાં આવ્યો હતો, તાનારી મહોત્સવ છે મિત્રો એ વડનગરની અંદર છે એ ઉજવવામાં આવે છે, તાનારી મહોત્સવ છે ક્યાં ઉજવવામાં આવે છે એટલે કે વડનગરની અંદર ઉજવવામાં આવે છે. સીધી લોકોનું નૃત્ય કયું છે, સીધી લોકો છે તેનું નૃત્ય કયું છે, તો સીધી લોકો છે તેનું નૃત્ય છે એ ધમાલ, આપણે ધમાલ કહીએ છીએ સીધી લોકોનું નૃત્ય હોય છે. એના પછી આપણે મિત્રો કેટલાક વિરુદ્ધાર્થી અને સામાનાર્થી શબ્દ આવેલા હતા તેની વાત કરી લઈએ આપણે, તો વ્યોમનો સામાનાર્થી શબ્દ શું થાય છે, વ્યોમ, વ્યોમનો સામાનાર્થી શબ્દ છે મિત્રો આકાશ થાય છે, વ્યોમ એટલે કે આકાશ. પછી મોહિની, મોહિનીનો સામાનાર્થી શબ્દ શું થતું હતું, મોહિની એટલે કે આકર્ષણ, જે આકર્ષણ છે એનો શબ્દ મોહિનીનો સામાનાર્થી શબ્દ છે. અહર્નિશ, અહર્નિશનો સામાનાર્થી શબ્દ શું થતો હતો, તો અહર્નિશનો સામાનાર્થી શબ્દ છે એ નિત્ય એટલે કે દરરોજ, જે અહર્નિશ એટલે દરરોજ, દરરોજ જે આપણે ડેઇલીની જે ક્રિયા હોય એને અહર્નિશ કહેવામાં આવે છે. શૌરી, શૌરી એટલે એનો સામાનાર્થી શબ્દ છે મિત્રો એ રાત્રિ થતું હતું. સંક્ષિપ્ત,
સંક્ષિપ્ત નો સમાનાર્થી શબ્દ છે, એટલે કે સંક્ષિપ્ત આપણે કહીએ ને ટૂંકું, સંક્ષિપ્ત ની અંદર કરી નાખવું છે તો ટૂંકું એનો સમાનાર્થી શબ્દ છે, ટૂંકું થતું હતું. વિરુદ્ધાર્થી શબ્દ પણ બે આવેલા હતા, એમાં જોઈ લઈએ કે વિરુદ્ધાર્થી શબ્દની પ્રશંસા, તો આપણે કહીએ ને પ્રશંસા, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય છે, નિંદા. પ્રશંસા અને નિંદા. એના પછી એક શબ્દ હતો કૃતજ્ઞ, તો એનો કૃતજ્ઞ જ છે, એનો વિરુદ્ધાર્થી કૃતજ્ઞી એવો શબ્દ છે એ થતો હતો. વરસાદ આવે છે તે માટે છે મિત્રો આપણે કયો રાગ ગાવામાં આવે છે, વરસાદ આવે છે તેના માટે આપણે મનહર રાગ છે એ ગાવામાં આવે છે. જે મનહર રાગ આપણે વરસાદ આવે છે એના માટે છે એ મનહર રાગ ગાવામાં આવે છે. એના પછી વાત કરીએ મિત્રો એક એવો પણ પ્રશ્ન હતો મિત્રો, સબરીમાલા, સબરીમાલા છે એ ક્યાં આવેલું છે, સબરીમાલા એક પ્રશ્ન રહી ગયેલ છે, હું એક તું પણ કહી દઉં, મને યાદ આવી ગયો, સબરીમાલા વાળો તો સબરીમાલા છે ક્યાં આવેલું છે, સબરીમાલા છે મિત્રો એ કેરળની અંદર આવેલું છે, સબરીમાલા કેરળની અંદર. પછી બોગી બ્રિજ, બોગી બ્રિજ છે ક્યાં આવેલો છે, બોગી બ્રિજ એ ક્યાં આવેલો છે, તો બોગી બ્રિજ છે મિત્રો અસમની અંદર આવેલો છે, બોગી બ્રિજ અસમની અંદર આવેલો છે. રોક ગાર્ડન, એના પછીનો પ્રશ્ન નેક્સ્ટ જોઈએ તો રોક ગાર્ડન, રોક ગાર્ડન ક્યાં આવેલું છે, તો રોક ગાર્ડન છે મિત્રો એ ચંદીગઢની અંદર આવેલું છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ મિત્રો, હાલનો જે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જે હાલના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી તે ક્યાં કરવામાં આવી હતી, 70મો પ્રજાસત્તાક દિનની ઉજવણી તો પાલનપુરની અંદર છે કરવામાં આવી હતી. ગુજરાતનું ચેરાપુંજી ગણાતું શહેર કયું છે, ગુજરાતનું જે ચેરાપુંજી ગણાતું શહેર છે મિત્રો વાત કરીએ તો ગુજરાતનું ચેરાપુંજી ગણાતું શહેર તો એ છે કપરાડા છે, કપરાડા છે ગુજરાતનું ચેરાપુંજી ગણાતું શહેર છે કપરાડા. એના પછી લઈએ K9 વ્રજ ટેન્કનું ઉદઘાટન છે મિત્રો એ ક્યાં કરવામાં આવ્યું હતું, K9 વ્રજ ટેન્કનું તો હજીરા સુરત, જે સુરતની હજીરા કંપની દ્વારા છે એ કરવામાં આવ્યું હતું. એના પછી જોઈએ કે એન્જિન વગરની ટ્રેનનું નામ શું હતું, એ અત્યારે આવી ગઈ શોધ થઈ, એન્જિન વગરની ટ્રેન એ મિત્રો એન્જિન વગરની ટ્રેન એ વંદે ભારત એક્સપ્રેસ છે ને, ટ્રેન નંબર 18 જે કંઈક નામ લખેલું છે એ એવું વંદે એક્સપ્રેસ છે ભારતની એ હતી. દાદા સાહેબ ફડકે પુરસ્કાર 2018માં કોને મળવામાં આવ્યો હતો, દાદા સાહેબ ફડકે પુરસ્કાર છે મિત્રો 2018ની અંદર વિનોદ ખન્નાને છે એનાયત કરવામાં આવ્યો હતો. 2019ની અંદર જે ભારત રત્ન મળ્યું હતું એ કોને મળ્યું હતું, 2019નું ભારત રત્ન છે સચિન તેંડુલકરને મળ્યું હતું. ઇન્કલાબ જિંદાબાદનો નારો છે એ કોણે આપ્યો હતો, ઇન્કલાબ જિંદાબાદનો નારો છે મિત્રો એ ભગતસિંહે આપ્યો હતો, ઇન્કલાબ જિંદાબાદ એ ભગતસિંહે આપ્યો હતો. પછી જોઈએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન, જે વિસ્ડીન પુસ્તક છે એ કોની સાથે સંકળાયેલું છે, કઈ રમત સાથે સંકળાયેલું છે, તો એની વાત કરીએ તો વિસ્ડીન પુસ્તક છે ક્રિકેટની રમત સાથે સંકળાયેલું છે. કાન પકડવા, જે રૂઢિપ્રયોગનો અર્થ હતો મિત્રો કાન પકડવા એટલે શું, કાન પકડવા એટલે કે ભૂલ સ્વીકારવી, ભૂલ સ્વીકારવી એટલે કાન પકડવા એ એનો જે રૂઢિપ્રયોગનો અર્થ હતો. પછી IMFના નવા CEO કોણ છે, IMF જે IMFનો છે નવા CEO કોણ છે, તો IMFના CEO છે ગીતા ગોપીનાથ છે, IMFના CEO છે. પારસીનો પ્રસિદ્ધ તીર્થ ઉદરવાડા છે એ ક્યાં જિલ્લાની અંદર આવેલું છે, ક્યાં આવેલું છે પારસીનું પ્રસિદ્ધ જે તીર્થ છે ઉદરવાડા એ ક્યાં આવેલું છે, તો વલસાડ જિલ્લાની અંદર છે પારસીનું પ્રસિદ્ધ તીર્થ છે આવેલું છે. ચંદ્રાકોચર છે એ કઈ બેંક સાથે સંકળાયેલા છે, આ હસ્તી છે ભાઈ હશે એટલે કે ચંદ્રાકોચર છે એ કઈ બેંક સાથે સંકળાયેલા છે, ICICI ઉપર છે. ખરીદ કિંમત પ્લસ ખરાજાત, આ ગણિતના પ્રશ્ન પણ આવેલા છે મિત્રો, ખરીદ કિંમત પ્લસ ખરાજાત બરાબર શું થશે, પડતર કિંમત. બાંધણી છે ક્યાંની વખણાય છે મિત્રો, બાંધણી છે ક્યાંની વખણાય છે, તો આપણે ખબર છે બાંધણી છે જામનગરની વખણાય છે, એની સાથે મેસ પણ છે વખણાય છે. ગાંધીજીને પ્રથમ રાષ્ટ્રપિતા તરીકે કોણે જે બિરુદ આપ્યું હતું, સુભાષચંદ્ર બોઝ છે એને આપ્યું હતું. મહિલા T20ના કેપ્ટન કોણ છે, હરમનપ્રીત કૌર છે, હરમનપ્રીત કૌર એ મહિલા T20ના કેપ્ટન છે. તમાકુની અંદર મિત્રો કયું છે ઝેરી તત્વ આવેલું છે, તમાકુની અંદર છે ઝેરી તત્વ છે નિકોટિન નામનું ઝેરી તત્વ આવેલું છે. અને લોકસભાના સભ્ય બનવાની ઉંમર છે મિત્રો કેટલી હોય છે, લોકસભાના સભ્ય બનવાની ઉંમર છે મિત્રો એ 25 વર્ષની હોય છે. હવે મિત્રો ગુજરાત હાઈકોર્ટને લગતા જો આમાં કોઈ પ્રશ્ન રહી ગયેલા, મોસ્ટ ઓફલી તો પ્રશ્ન આવી ગયા હશે, અને કોઈ પ્રશ્ન હજી રહી ગયેલ છે થોડા ઘણા, તો એ તમે કોમેન્ટ બોક્સની અંદર આપશો એટલે મિત્રો અમે તેનું સોલ્યુશન છે કરી અને તમને એના ભાગ 2ની અંદર પણ અમે વિડીયો બનાવીશું. જો આના કઈ પ્રશ્નની અંદર કોઈ પણ ભૂલ હોય તો કોમેન્ટ થ્રુ અમને જણાવીશો.
જો કોઈ પણ ભૂલ હોય. અને મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ જેટલા ગુજરાત હાઈકોર્ટના પેપર સોલ્યુશન છે તો દરેક મિત્રો સુધી આ પેપર સોલ્યુશનને પહોંચાડવો. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો, અને અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.